નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હમણાં જે તમે સાંભળ્યું માં રેવાનું સોંગ, તો આજે આપણે ધોરણ 9માં એવી જ માં રેવા સમી નદી વિશેની કવિતા ભણવા જઈ રહ્યા છીએ. પોયમ 1, ધ રિવર. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વેઝ, આનંદથી ચમકતી તારા માર્ગમાં સ્પાર્કલ ચમકવું, ઓ ધ યલો પેબલ્સ ડાન્સિંગ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ, પીળા કાંકરા પર નાચતી કૂદતી ફૂલો અને પાંદડાઓ પર, એમાંથી જોતી જોતી લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, રિવર રિવર સ્વેલિંગ રિવર, જાણે કે એક રમતું બાળક, નદી નદી ઉછળતી નદી, ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે, લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ, વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી કૂદતી, ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ, પથરા ઉપરથી કાંઠા પરના ગુલાબના છોડની હારને સ્પર્શતી જાણે કે ઉન્મત્ત યૌવન. મિત્રો, અહીં મેં જે કોઈ અંડરલાઇન કરેલા વર્ડ્સ છે એ તમારા મિનિંગ્સ છે. આગળ લઉં તો રિવર રિવર બ્રિમિંગ રિવર, નદી નદી છલકાતી મલકાતી નદી, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર, સીમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન, સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન જસ્ટ લાઈક મોટલ પ્રાઇમ, સમુદ્રની દિશામાં આગળ વહેતી જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ, એટલે કે માણસ જે પોતાના શ્રેષ્ઠ સમયમાં જેવો હોય એવી તું દરિયાને મળવા માટે આગળ વધી રહી છે, ત્યારે એવી જ ફૂલ ઓફ કોન્ફિડન્સ, ફૂલ ઓફ જોય, એટલે કે ખૂબ આત્મવિશ્વાસસભર અને ખૂબ જ આનંદિત. આગળ જોઈએ. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી કેવી તો વગર વિચારીએ જે કોઈ દોડતું હોય, એટલે કે ઉતાવળું, પછી એને સામે ખબર ન પડે ક્યાં અથડાય છે, ક્યાં પછડાય છે, ક્યાં જઈ શકાય એમ છે અને જાય છે, નથી જઈ શકાય એમ અને જાય છે, એમ ઉછળતી કૂદતી મન મૂકીને વહેતી નદી, ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી, દરિયામાં તું ધસી જતી, સી દેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે એને માપી જ નથી શકાતું, સી દેટ સેઈ હાથ નેવર રાઉન્ડેડ, અને દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે જાણે કે લાસ્ટ લાઈક ઇટર્નિટી, એટલે કે ઇટર્નિટી અનંતકાળ, એનો પ્રવાસ જે છે એ અનંત છે, અગાધ છે, અતૂટ છે. આવી જ આ નદી વિશેની સરસ મજાની કવિતા આપણે અહીંયા આપણા સિલેબસમાં આપેલી છે. મિત્રો, આ જ અન્ડરલાઇન્ડ વર્ડ્સ જે છે એને તમે સરસ રીતે 3 પાર્ટ્સ પાડી નોટબુકમાં એક શબ્દ લખી, એટલે કે મિનિંગ લખવાનો, એક લાઇન છોડવાની, એક મિનિંગ લખવાનો, એક લાઇન છોડવાની, અને
આ રીતના તમે એના મિનિંગ્સ લખી લેશો. ત્યાર પછી બુકમાં આપેલ ગ્લોસરી છે, એટલે કે ઇંગ્લિશ સિનોનિમ્સ, સમાનાર્થી, અંગ્રેજીના સમાનાર્થી એટલે કે શબ્દનો અર્થ જે છે એ પણ ઇંગ્લિશમાં જ, એટલે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ, એ પણ લખી લેશો. બરાબર છે. અને આ કાવ્યોમાંથી મિત્રો રાઇમિંગ વર્ડ્સ પૂછાઈ શકાય. હવે રાઇમિંગ વર્ડ્સનો પ્રશ્ન તમને થવો જોઈએ કે એટલે શું. અહીં સમજાવું તો અહીં જે શબ્દ આપેલો છે ડાન્સિંગ, તો એના જેવો જ ઉચ્ચાર અથવા તો અંત, CING અથવા ANCING, તો એવો બીજો કયો વર્ડ છે, તો કે ગ્લેન્સિંગ, ANCING, રાઈટ. બીજું જોઈએ લીપિંગ, PING, સ્વીપિંગ, PING, એટલે કે જે શબ્દોના અંત અથવા વર્ણ એટલે કે અંત્યાનુપ્રાસ જે શબ્દ છે એટલે એનો પ્રાસ બેસતો હોય એને રાઇમિંગ વર્ડ્સ ઇંગ્લિશમાં કહે છે, અને એ તમને પૂછાઈ શકે. આગળ લઉં તો મોશન, ઓશન, ઉચ્ચાર સરખા હોય, જરૂરી નથી કે દરેક વખતે સ્પેલિંગમાં જ સામ્યતા હોય, રાઈટ. સાઉન્ડેડ, રાઉન્ડેડ, ગોટ ઇટ. તો આ થઈ આપણી ધ રિવર, અને આ કવિતાના અંતમાં હું પણ એકવાર એક લીટી તો ગાઈશ જ, કે જે મને ખૂબ ગમે છે, અને તમને એટલા માટે આની સાથે મેં આ રેફરન્સમાં આપેલ છે આ સોંગ, કે તમને જલ્દી યાદ રહી જાય અને તમને એવું પણ ના થાય કે આ નદી એવી શું કવિતા. કવિતામાં બીજું ઘણું બધું લઈ શકાય, અને આપણે એવું જ માનતા હોઈએ છીએ કે કવિતા એટલે કુદરત વિશેની, પ્રેમ વિશેની, કરુણા વિશેની, અન્ય ભાવો વિશેની, ઉર્મિઓ વિશેની, પણ મિત્રો આવી નદી પર પણ કવિ ધારે તો કવિતા લખી શકે છે અને આપણને સિલેબસમાં આપી શકે છે. બરાબર. એક લીટી ગાઈ દઈશ તમારા બધા માટે. મારે વારે વા તારું પાણી નિર્મળ, મારે વારે વા તારું પાણી નિર્મળ, ખળખળ વહેતું જાય તારું પાણી નિર્મળ, ખળખળ વહેતું જાય તારું પાણી નિર્મળ, મારે વારે વા તારું પાણી નિર્મળ. આશા રાખું છું કે તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે. રિવર, રેવા, આ રીતે થોડું સહેલાઈથી યાદ રાખવાનો મિત્રો પ્રયત્ન કરશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાચવજો, તમારી તબિયતનું ધ્યાન રાખશો. થેન્ક યુ.